આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાના 500 યુવાનોનું એક ગ્રુપ બનાવવામાં આવ્યું હતું, જેમાં અન્ય ધર્મના યુવાન સાથે યુવતી ફરતી હોય તો તેના પર નજર રાખતા હતા. તે અંતર્ગત જ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું નિવેદન સામે આવ્યું છે. 25 જૂનના રોજ એક વિડીયો વાયરલ થયો હતો. ડીસીપી અભય સોરીના નેતૃત્વમાં જ ગોત્રી પોલીસ સ્ટેશને કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી હતી. 8 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કોમી એકતા ન તૂટે તેવા પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા. મોબ લિંચિંગની ઘટનાને પણ અંજામ આપતા હતા ત્યારે આરોપી આ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાઈ હતી. સાયબર ક્રાઇમ પણ આ તપાસમાં જોડાઈ હતી. અનેક જિલ્લાઓમાં પણ આવા ગ્રુપો છે, તેના મેમ્બરોનો અહીંયાના મેમ્બર્સ સંપર્ક કરી રહ્યા છે. હુસેની આર્મીના નામે જ એક પહેલું ગ્રુપ બન્યું હતું, ત્યારબાદ આર્મી ઓફ મહેંદી ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. બાદમાં લશ્કરે આદમ નામનું આ ગ્રુપ બનાવવામાં હતું, જેમાં 73 જેટલા લોકોની પોલીસે પૂછપરછ કરી છે. યુવતીના માતા પિતાને બ્લેકમેલ કરવાની પણ ઘટના સામે આવી છે. યુવતીની સગાઈ પણ તોડી નખાવતા હતા. યુવાન સાથે મારામારી કરી સોશિયલ મીડિયાના ગ્રુપમાં જ આ સમગ્ર જે ઘટના છે તે વાયરલ થતી હતી. વિડીયો વાયરલ થતાં જ કોમી વૈમનસ્ય ફેલાય તેવું લખાણ પણ લખતા હતા. ગ્રુપનું નામ રિલિજિયસ નામ હતું. આણંદ, રાજકોટ, ખેડા સહિત અનેક જિલ્લાઓમાં આવા ગ્રુપો એક્ટિવ છે. 3 જેટલા ગ્રુપ મળ્યા છે. 8 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. મોબાઈલની ચેટિંગ તેમજ અનેક બાબતો તપાસ કરવામાં આવી રહી છે. કોમમાં જ હીરો બનવા માટે આવું કામ કરવા હતા. ગ્રુપમાં લારીધારક, ફાલુંદા, એસી, ફ્રીજ મિકેનિકવાળાઓ પણ સામેલ હતા. ગ્રુપને નાણાકીય મદદ કોણ કરતું હતું તે મામલે પણ તપાસ ચાલી રહી છે. શહેરમાં શાંતિ જ ન જળવાય તેવા આ ગ્રુપોનો ઉદ્દેશ હતો. શહેરમાં શાંતિ દોહળાય તે માટે પોલીસ પણ કટિબદ્ધ હતી. બધી જ એજન્સીઓના અમે સંપર્કમાં છીએ. બધી જ એજન્સીઓને વડોદરા પોલીસે માહિતી આપી રહ્યા છે. તેમાં વિક્ટીમ પણ અમે શોધી રહ્યા છે તેવી તમામ જે માહિતી છે તે મળી રહી છે. લગભગ કરીબ 25 તારીખના રોજ એક વિડીયો વાયરલ થયેલા આપણે એને મળ્યા છે. અને વિડીયોમાં એવું પણ વાતો આવી હતી કે એક લેડી હતી આપણા લગમતી કોમના અને એક બીજા છોકરા હતા. છોકરાના સાથે મારપીટ થતી હતી અને આમાં જો મારનાર લોકોના કોઈનો ફેસ જે તે વખતે નજર નહીં આવતા હતા, પરંતુ આમાં જો આ રીતે હતા કે ભાઈ તમે એના સાથે કેમ કે બીજા રિલિજનના છોકરા સાથે તમે કેમ આપણા અફેર રાખો છો, આ પ્રકારના વિડીયોના આધારે ઇમિડિયેટલી જો એ ડીસીપી ઝોન ટુ મિસ્ટર અભય સોનીના નેતૃત્વમાં ગોત્રી પોલીસની ટીમો લાગી ગઈ અને ક્રાઇમ બ્રાન્ચના મદદથી ઝડપથી એના આ બધાને લોકેટ કરતાં એક એવા આપણા આરોપીઓ આપણે એના મળ્યા જો આ બધામાં સામેલ હતા. અને પછી જો એના લઈ આવ્યા અને મોબાઈલ આવી અને પૂછપરછ જ્યારે ચાલુ થઈ ત્યારે થોડા સા જો બહુ સિરિયસ વિગતો બહાર આવી. અને વિગતોમાં એવું હતી કે અહીંયા બડોદરા શહેરના લગભગ 500 જેટલા એવા યુથ એક એવા જો મોરલ રિલિજિયસ મોરલ પોલીસિંગ કરવા માટે એક ગ્રુપ બનાવ્યા છે, જેમાં ખાસ કરીને એક પર્ટિક્યુલર કમ્યુનિટીના કોઈ અગર છોકરી કોઈ બીજા જો કોઈ રિલિજનના છોકરા સાથે કોઈ નજર આવે તો એના ઉપર વાચ રાખવાના અને વાચ આ રીતે રાખવાના કે આ ગાડી કઈ ગાડીમાં ફરે છે, અત્યારે છોકરી નીકળી તો ક્યાં ગઈ, છોકરો ક્યાંથી ક્યાં મળે છે. અને એકબીજાને આગળ પાસાન કરતા રહે, એક એરિયાવાળા બીજાને પાસાન કરે, ત્રીજા કરે, આ રીતે કરીને અને જ્યાં બી જાય ત્યાં આની સાથે જો મારપીટ કરવાના અને મારપીટનો વિડીયો પણ બનાવવાના. અને વિડીયો બનાવીને પછી જો એ અમુક કેસોમાં એવું પણ ધ્યાને આવ્યા કે એના પેરેન્ટ્સના છોકરીના પેરેન્ટ્સના બ્લેકમેલ કરવાની બી કોશિશ થઈ છે જો એ. અને આમાં જો છોકરીને પછી કોઈ લગ્ન કે કોઈ આ પ્રકારની એન્ગેજમેન્ટ કંઈ સગાઈ વગેરે થાય તો ત્યાં એના બ્રેક કરાવી દેવાના, તમે એટલા પૈસા આપો ને તો મેં બધાને બતાવી દઈશ. અને સાથોસાથ એના આ પ્રકારના હરકતો ચાલુ હતી જોઈએ. અને એના પછી જો આ વિડીયોને બી બહુ સિક્રેટ આ લોકો રાખતા હતા અને અમુક આપણા ગ્રુપમાં ફેરવે અને પછી બીજા જ્યાં બી એના લાગે ત્યાં ફેરવે. તો એના હિસાબે જો તપાસો ચાલુ થઈ તો આ તપાસમાં એવું નીકળ્યા કે પહેલે એક હુસેની આર્મીના નામથી એક ગ્રુપ બનાવવામાં આવેલા જેમાં 500 જેટલા મેમ્બર હતા. આ 500 મેમ્બર્સ પછી જો ધીમે ધીમે જ્યારે કોઈ ચીજ વાયરલ વિડીયો વાયરલ થાય તો ઇમિડિયેટલી જો આ લોકો ચેન્જ કરી નાખે અને પછી જો આર્મી ઓફ મહેદી નામથી ગ્રુપ બનાવ્યા. અને પછી જ્યારે આ છેલ્લા આપણા જો વિડીયો એક વાયરલ થયા અને પોલીસના પાસે આવ્યા જોઈએ તો જે તે વખતે ઇમિડિયેટલી ચેન્જ કરીને લશ્કરે આદમ નામથી ગ્રુપ બનાવ્યા. અને આમાં ટોટલ લોકો છોડવાના ગ્રુપ છોડવાના ચાલુ કર્યા. લગભગ 254 જેટલા મેમ્બર્સ આ ગ્રુપમાં હતા. તો એના જ્યારે મોબાઈલો વગેરે ના માધ્યમથી પૂરા ગ્રુપના મેમ્બરોને અમે લોકો ઓળખવાના ચાલુ થયા અને આમાં કરીબ લગભગ 73 જેટલા લોકોના અત્યારે પૂછપરછ કરવા માટે લઈ આવવામાં આવેલા. મોબાઈલો ચેક થયા જોઈએ. આમાં કુલ 8 લોકોને અરેસ્ટ કરવામાં આવેલા છે, જો કે ગ્રુપના એડમિન છે. અને સૌથી વધારે આ લોકો વિડીયો વાયરલ કરીને એવા કૌમી એખલાસ માટે જો સૌથી વધારે જો કમ્યુનલ હાર્મોની માટે ડિસ્ટર્બન્સ કરે આ પ્રકારના આ લોકો જો મેસેજ કરતા હતા અને આ ચીજ વાતો કરે અને વાતો છે એવું લાગે
कि एना बातों से अमुक केसों में एवं पड़ता था कि मॉब लिंची थी जाए यी पर संभावनाओं आ लोग उभी कर देता था, कारण कि आ लोग पुष्कळ प्रमाण में मरवा पीटवा चालू करे अने ऊटपटांग बातों बोले जे अफवा फैलाए अफवा ने लोगों बधु पड़ता फिजिकल असॉल्ट थाय जो है तो जेना लईने कुल 9 लोग बीजा एवं है जो एना साथे एना रोल थोड़ा जे रीते आवे छे एना तरह तपास चालू है। 9 लोगों पर अटकायती पगला करवा लेवामा आवेला छे अने 8 लोगों ने अरेस्ट करवामा आवेला छे अने आगळ जो जो तपास चालू है एमां साइबर क्राइम में टीम इन्वॉल्व है, क्राइम ब्रांच है, तो तपास भी क्राइम ब्रांच ने सौंपवामां आवी रही है। एना रीजन एवं है कि आ ग्रुप साथे एवं तपास में निकले छे कि आ लोग भावनगरना अहमदाबादना ग्रुप आनंदना ग्रुप अने बीजा अमुक जिल्लाओना ग्रुप ना आ प्रकारना ग्रुप त्यां भी छे अने त्यांना मेम्बर साथे अहींयाना अमुक मेम्बरो कॉन्टेक्ट में रहे छे अने कोई छोकरी अगर त्यांथी निकली होय तो अहींया धीमे धीमे आ ग्रुप एक जिल्ला बीजा जिल्ला अहमदाबाद जिल्ला करते हुए आनंद जिल्ला करीने बड़ौदा जिल्ला बड़ौदा सागर जे एक बीजाना पासवान करता रहे छे इन्फॉर्मेशन। तो आ प्रकारना चूंकि अमुक अमुक जिल्लाओं में छे एना माटे क्राइम ब्रांच तपास करशे। अने बीजी एक सीरियस बाबत एवं छे कि आ प्रकारना ज्यारे आ लोको मारपीटाई करे छे अने पछी बधी जगह तमाम ग्रुपों में शेर करता होय अने शेर करीने अत्यारे सोशल मीडिया एवं छे कि इमिडिएटली पूरा देश में भी आ बधा फैलाई जाय छे अने एना साथे जो कोट्स लखवामां आवे कुछ एवा जो भ्रमित लोको थाय ए अफवाना रीते जो आने लखी दे कि आ बनाव अहींया छे आ बनाव अहींया छे आ लोको करता था आ रीते करवा जोईए अपने रोकवा जोईए कुछ भी थई जाय तो आ रीते करिए जेना लीधे और भी कौमी वेमनस फैलाय एवी पूरी शक्यता हती अने आ तपास दिशा में सरस दिशा में एक चाली रही छे अने आवनार दिवसों में एना फेसबुक एना पूरा जेटली भी बीजी प्रोफाइल छे एना यूट्यूब पे केटला आ रीते मैसेज मूकेला छे एना आ प्रकारना कोई ट्विटर साथे संकळायेला छे अने बीजा जेटला भी छे एना माटे जो साइबर क्राइमना एसीपी ना नेतृत्व भी आ टीमो अपना काम करी रही छे। सर आ लोकोने फंडिंग करवामां आवशे के अने एक प्रश्न पण छे के आ जे ग्रुप छे जे नाम पाडवामां आवे कई इंटरनेशनल ऑर्गेनाइजेशन साथे कई संलग्न छे के ग्रुप अपना रिलीजियस नाम छे जेना अलग अलग मीनिंग छे तो आ मीनिंग ने हिसाब थी आ लोग करे छे और फंडिंग ने ज्यां सुधी बात छे कि आ ग्रुप साथे जो अपने माटे चिंता ने बात एवं छे कि कोई लारी वाला छे कोई फलूदा वाला छे कोई बीजा आ प्रकारना काम धंधा साथे भी संकळायेला घणा बधा छे जो कि पब्लिक ने वच्चे रहता होय छे अने त्यां भी आ लोग स्पॉट करता होय छे कि एना एना जो रोजगारना साधनों एवं छे कि त्यां पब्लिकने वधारे अवर जवर रहता होय। मान लो कोई फलूदा खावा गया कोई आइसक्रीम खावा गया कोई बीज जगह गया त्यां तेना खबर पड़ी जाए कि कुछ अपने कम्युनिटी ना छोकरी कोई बीजा कम्युनिटी ना एना छोकरा साथे आया छे जो तो एना माटे फंडिंग भी अत्यार सुधी जो तपास अमारी चालू छे लेकिन अत्यारे जो फंडिंग ना बहुत मेजर अत्यार सुधी अपने नथी मळ्या तपास में लेकिन आ दिशा में चाले छे कोई बाहर से तो फंडिंग नथी थई रही छे आ दिशा में अमे तपास अत्यारे करीए छीए। एना जो मोटिव छे कि अपने रिलीजन माटे जो मॉरल पुलिसिंग करीए कि अमारे रिलीजनना छोकरी बीजा कोई रिलीजनना कोई पण रिलीजनना साथे छोकरा साथे नहीं जवा जोईए अने एना लईने अपना एक हिरोइक मतलब अपना हीरो में बनीए कि अमे अपना जो है कॉम माटे जो अमे हीरो छीए आ प्रकारथी करीने आ लोको अमा करता हता काम अने तपासने एक एवं पण अमारा विषय छे जो अमे करीए छीए एना बीजा कोई आ प्रकारना कोई रिलीजियस कोई व्यक्ति अथवा कोई बीजा व्यक्ति साथे या कोई बीजा लोको साथे एवा जो कि एवं ट्यूटरिंग करता हुए जो मतलब मानसिक रीते भी आपना एकदम एंटी जो रिलीजन माटे जो फीलिंग लई आओ तो एना साथे कोई संकळायेला नथी आ एना लाइन में तपास चालू लेकिन अत्यारे सुधी आ बधा आपने कॉमना हीरो बनवा माटे आ पोते जो बधा यंगस्टर्स उपाड़े छे। जेआरडी के आतंकवादी कोई प्रवृत्ति ने लेकिन कोई कनेक्शन समायू छे आपका मामला नहीं अभी कोई आ प्रकारना कोई नथी जो है परंतु आ बधा चूंकि ग्रुप एटला मोटा छे आजूबाजू जेटला छे तो एना અમે તપાસ કરીએ છીએ લેકિન અત્યાર સુધી આ દિશામાં બી કરીએ છીએ લેકિન કોઈ અત્યાર સુધી કોઈ પુરાવા નથી મળ્યા છે। અત્યાર સુધી જેટલા અમારે કેમકે બધી જો જેટલા મોબાઈલ છે એફએસએલમાં મોકલી આપવામાં આવ્યું છે કે જો આ લોકો જેવા પકડવાના પોલીસે ચાલુ કરી આ બધા લોકો ડિલીટ કરવાના પૂરા આપણા મેસેજ બધા ડિલીટ કરી દીધા તો એના માટે રિટ્રીવ કરવા માટે અમે એફએસએલમાં મોકલા છીએ એક વખત એફએસએલમાં કેમકે એના બધાનો ઓરિજિનલ મોબાઈલ આપણને મળી ગયા છે। આપણાને કુલ 3 ગ્રુપો મળેલા છે 3 ગ્રુપ છે અને સાથોસાથ 8 મોબાઈલ અમે અત્યારે ચૂંકિ 8 આરોપી છે 8 મોબાઈલ અમને પાસે છે અને એના લઈને 8 મોબાઈલમાં ઘણા બધા ડેટા જો ડિલીટ નહીં કરી શકાય આમાં છે એના ચેટિંગ ઉપર અમે લોકો જો તપાસ ચાલુ છે એમાં જો ચેટિંગ છે બહુ વાંધાજનક ચેટ છે
वांधाजनक आरडीओ मतलब आरडीओ कर मुकता था जो है कि तात्कालिक त्या पहुँचो त्या उठाओ एना पकड़ो आ रीते करो या करो अँ भेगा थे अच्छा अँ आ प्रकार जो चैट से अमुक वीडियोज से तो जो अत्यारे फैसल बता गया है लेकिन एना हिसाब तपासो थे जो डिलीट थे 8 मोबाइल में घना बदा मोबाइल में डिलीट कर दीदा है जो कि फैसल में अमे टॉप प्रियोरिटी अमे एना लई लैस अने पर्पस एवं है कि अपना शहर में कोई पण प्रकार ने कम्युनल हार्मोनी डिस्टर्ब नहीं थाय एना माटे आ बहुत जरूरी है कि आ प्रकार तथ्यों जो अमुक लोग जो पोते लईने उपड़ा है એના ઉપર જો કોઈ કંટ્રોલ રાખી શકાય. અચ્છા અલોકા, જે સીસીટીવી કે આપણે લગાડેલા હોય છે કોઈ એવી જગ્યા છે કે જ્યાં કદાચ મોબ લિંચિંગ કર્યું હોય કે કોઈને જોડે મગજમારી કરતા હોય કેમેરામાં આપણા કોઈ સીસીટીવીમાં કેદ થયા એવી કોઈ જગ્યા છે કે આપણી પાસે કોઈ એવું આવ્યું હોય? ને જનરલી શું થાય છે કે જે કપલ્સ હોય છે એવા જગ્યા બેઠતા હોય જ્યાં કેમેરા વગેરે નહીં હોય તો આ લોકો બે એવી જગ્યા બેઠતા હોય છે જેના લીધે આ લોકોને ફાઈ જતા હતા. અધરવાઇઝ તો સીસીટીવી ઇમિડિયેટલી તુરંત પતા ચાલી જાય. તો એવા જગ્યા બેસે જો ગાર્ડનમાં અવારું જગ્યા બેસે જ્યાં બધા લોકો કરે અને પોતે આપણે મોબાઈલ ઉપર આ બધા રેકોર્ડિંગ કરતા. નહીં, અમે લોકો બધી જગ્યાએ અમે લોકો સંકલન ચાલુ છે. તમામ જ્યાં જ્યાં કન્સર્ન એજન્સી છે બધા સાથે અમે સંકલન કરીએ છીએ. નહીં, આપણા જો ત્રણ ગ્રુપો પહેલાં આ લોકો લગભગ ચાલુ કરે તો હુસૈની આર્મીના નામે, પછી આપણા આર્મી ઓફ મહેદિક નામે, પછી છેલ્લે જો લશ્કર આદમના નામે આ જ ગ્રુપ આપણા ચેન્જ કરતા ગયા જેથી એના જ્યારે જ્યારે અમુક વિડીયો એના નીકળી જતા હતા કે આપણે ગ્રુપના બહાર બી જતા રહેતા હતા. જનરલી આ લોકો શું કરે કે અહીંયા દાખલા તરીકે આનંદના ગ્રુપ છે તો આનંદના બધા આ ગ્રુપ સાથે એમને નહીં સંકળાયેલા હોય ત્યાંના એક બે વ્યક્તિ, અહીંયાને એક બે વ્યક્તિ જો અહીંયાથી ત્યાં પાસાઉન કરો ત્યાં પાસાઉન કરો જેથી ખબર નહીં પડે કે આ ગ્રુપ શું કરી રહ્યા છે, બીજા ગ્રુપોને ખબર નહીં પડે જોઈએ કે જેથી લીક થવાના ડર હતા જોઈએ. તો એના માટે જો આ પ્રકારના જો ત્રણ ગ્રુપને જ્યારે જ્યારે એને ખબર પડે કે અમુક ચીજો લીક થઈ તુરંત ગ્રુપ ચેન્જ કરી દેવાના, આ પ્રકારના એના હતા. વિક્ટિમ્સના અમે લોકો કોન્ટેક્ટ કરીએ છીએ, વિક્ટિમ્સ બી લોકેટ પણ કરી લીધા છે, લેકિન અમે જોઈએ છીએ કે અગર વિક્ટિમ રેડી છે તો એના માટે 100% જો અત્યારે ચાલુ છે. જો અમે આપને ખ્યાલ હોય કે અમદાવાદમાં રિસેન્ટલી એક વિડીયો આવ્યા આ રીતે મારતા જોઈએ અને ત્યાં બી અમે અમદાવાદ પોલીસ બી અમારા સંપર્ક અમે કર્યા છીએ જોઈએ કે જ્યાં વિક્ટિમ રેડી છે, તો કે વિક્ટિમના આઈડેન્ટિટીના બી એક પ્રશ્નો રહે છે તો ઘણી બધી જગ્યા નથી રેડી રહેતા, લેકિન અમે એવા અપીલ આપના માધ્યમથી બી કરીએ છીએ અને અમે આપના હિસાબથી બી કરી રહ્યા છીએ કે કોઈ પણ અગર ફરિયાદ આપવા માંગે તો 100% જો એકદમ પૂરા સિક્રેસી રાખીને જો બી અમે કાયદાકીય રીતે સિક્રેસી છે એને લઈને ઇમિડિયેટલી FIR દર્જ કરવામાં આવશે. તો આ બધાને રિક્વેસ્ટ બી છે અગર કોઈ રેડી છે તો સામેથી આવે, અમને એને કોન્ટેક્ટ અમારા અધિકારીનો નંબર બધાને પાસે છે અને અમે આપણે હિસાબથી કરીએ છીએ. પરંતુ આ વાત સાચી છે કે લોકો ડરના અને લાજના મારે જોઈએ સામે નથી આવતા.